ધોરણ 11 વિષય કમ્પ્યુટર પાઠ 7 બીમ એડિટર અને મૂળભૂત સ્ક્રિપ્ટિંગ. હવે તમે છઠ્ઠા ધોરણની અંદર લિનક્સ કમાન્ડ સમજી રહ્યા હતા, એમાં તમે એક સમય ફક્ત એક જ કમાન્ડનો ઉપયોગ કરતા હતા. હવે છઠ્ઠા પાઠની અંદર તમે શીખ્યા હતા કે જેમ જેમ આદેશોની સંખ્યા વધે છે તેમ તેમ એ પ્રક્રિયા શું થાય છે, ઘણી અઘરી બનતી જાય છે. અને આ માટે કોઈ એક ટેક્સ્ટ ફાઇલમાં ક્રમ પ્રમાણે આપણે આદેશને ટાઈપ કરી શકીએ છીએ અને આ ટેક્સ્ટ ફાઇલ શેલ સ્ક્રિપ્ટ તરીકે ઓળખાય છે. શું ઓળખાય છે કે કોઈ એક ટેક્સ્ટ ફાઇલમાં ક્રમ પ્રમાણે આપણે આદેશોને ટાઈપ કરી શકીએ એ ફાઇલને આપણે શેલ સ્ક્રિપ્ટ તરીકે ઓળખીએ છીએ. અને શેલ સ્ક્રિપ્ટ એટલે શું, આદેશોની શ્રેણી લખેલી એક સાદી ટેક્સ્ટ ફાઇલ, જેમ આપણે વર્ડમાં લખીએ છીએ એવી એક સાદી ટેક્સ્ટ ફાઇલ. અને હવે આપણે સાતમા પાઠની અંદર સ્ક્રિપ્ટ લખવા માટે આપણે વિમ એડિટરનો ઉપયોગ શીખીશું, જે શું છે, વિઝ્યુઅલ ડિસ્પ્લે એડિટર છે. અને યુનિક્સ અને લિનક્સની લગભગ તમામ પ્રવૃત્તિ આની સાથે સંગત છે. હવે એમાં જોઈએ આપણે 7.1 શેલ સ્ક્રિપ્ટ. હવે શેલ સ્ક્રિપ્ટ એટલે શું, તમે આગળ શીખી ગયા, એક ટેક્સ્ટ ફાઇલમાં ક્રમ પ્રમાણે આદેશો ટાઈપ કરી શકીએ છીએ, બરાબર. અને શેલ સ્ક્રિપ્ટ કહેવાય. હવે મારી એમાં જોઈએ કે જરૂરી ક્રમબદ્ધ આદેશોને જરૂરિયાત અનુસાર એક ટેક્સ્ટ ફાઇલમાં લખતા બનતી રચનાને શેલ સ્ક્રિપ્ટ તરીકે ઓળખવામાં આવે છે. અને આમ શેલ સ્ક્રિપ્ટ એટલે આદેશોની શ્રેણી, એક લખેલી સારી ટેક્સ્ટ ફાઇલ કહેવાય છે આને. અને રોજિંદા એટલે કે રોજ તમે વિવિધ કાર્યો અને સિસ્ટમના વહીવટ માટે, તમે એડમિનિસ્ટ્રેટરના કાર્ય માટે વપરાશકર્તાઓ સામાન્ય રીતે શેલ સ્ક્રિપ્ટનો ઉપયોગ કરે છે. તમે રોજબરોજ અને સિસ્ટમના વહીવટ માટે પણ તમે શેલ સ્ક્રિપ્ટનો ઉપયોગ કરો છો. હવે આગળ આપણે જોઈએ 7.2 વિમ એડિટર દ્વારા કાર્ય. હવે વિમ એડિટર દ્વારા કાર્ય છે જેને તમારે ઘરેથી વાંચવાનું રહેશે.